2014 માં સપ્ટેમ્બર મહિનામાં બાપા ત્યાં સારણપુર હતા. અહીંયા રોબિન્સ જૂનનું બધું કાર્યક્રમ પતાવીને તેઓ ત્યાં પાછા પધાર્યા હતા. ત્યારે એક વખત ત્યાં પાસી રૂમમાં સ્વામી કસરત કરતા હતા. એમાં હરિપ્રકાશ સ્વામી રૂમમાં આવ્યા અને હરિપ્રકાશ સ્વામી બાપાને વાત કરી કે બાપા, મેં આમ થોડો ઘણો મુખપાઠ કર્યો છે, તો પછી સમય મળશે ત્યારે આપને આજે આપને આગળ રજૂ કરીશ, તો આપ એ વખતે રાજીપો દર્શાવજો. હવે એ વખતે તરત બાપા બોલ્યા કે એ ફળની ઈચ્છા થઈ એવી ઈચ્છા ન રાખવી જોઈએ. હવે અંતે 25માં મહારાજ એવી વાત કરી છે કે આપણે જે કંઈ કરીએ એમાં કોઈ પ્રકારની ફળની ઈચ્છા ન રાખવી, સિવાય એક ઈચ્છા, ભગવત પ્રસન્નતારૂપ ફળ, એટલે ભગવાન રાજી થાય એવી એક ઈચ્છા આપણે રાખવી. આ બાજુ મનમાં થોડો પ્રશ્ન થયો કે હરિપ્રકાશ સ્વામી બોલ્યા કે રાજીપો દર્શાવજો, બાપાએ કોઈ ઈચ્છા હતી એવી ઈચ્છા ન રાખવી, એટલે આમ બહુ કાંઈ સમજાયું નહીં, મનમાં થોડુંક ચાલતું હતું. અને આ બાજુ યોગવીક સ્વામી એ વાત સમજી ગયા, એટલે એમને હરિપ્રકાશ સ્વામીને બોલાવ્યા કે તમે જે બોલ્યા એ ખોટું બોલ્યા. એટલે હજુ મને કંઈ સમજાયું નહીં, એટલે મેં બાપાને વાત કરી કે બાપા, આપણે આ જે વાત કરી પણ અંતે 25માં મહારાજ તો આવું કહે છે. એટલે બાપા, હવે આ બાજુ હરિપ્રકાશ સ્વામી યોગવીર સ્વામી વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ. યોગવીર સ્વામી કે તમે જે બોલ્યા ખોટું બોલ્યા, અને હરિપ્રકાશ સ્વામી હું બોલ્યામાં શું વાંધો હતો. અને આ બાજુ મેં આજે પ્રશ્ન પૂછ્યો, એટલે બાપા હસે અને બાપા કહ્યું કે આ બેનું ચાલે છે ને અત્યારે તું જો. એવો વાત એમાં એવી હતી કે હરિપ્રકાશ સ્વામી બોલ્યા કે રાજીપો દર્શાવજો. હવે દર્શાવજો શબ્દ એટલે શું, કે રાજી થઈને મારા માથા ઉપર હાથ મૂકજો, કે પછી મને કાંઈક આશીર્વાદ આપજો, કે મને કાંઈક પ્રસાદી આપજો, એ ખાલી રાજી થજો એમ એ દર્શાવજો શબ્દમાં નથી આવતું. એ દર્શાવજો શબ્દમાં શું આવે છે, કે રાજી થઈને મને કાંઈક આપો સામે. એટલે બાપા આ વાત, આ એક શબ્દ દર્શાવજો શબ્દ બાપાએ ફળ લઈને પકડ્યો, અને બાપાએ કહ્યું કે એ ફળની ઈચ્છા થઈ એવી ફળ એવી ઈચ્છા ન રાખવી. પણ આ બાજુ હરિપ્રકાશ સ્વામી બહુ લાઈટ જલ્દી થઈ નહીં, અને આ બાજુ બેનની દલીલ ચાલે, એટલે પછી હરિપ્રકાશ સ્વામી કહ્યું વાંધો નહીં, જવા દો ને બાપા, તો એટલું કરજો, આટલું હું જે આ મુખપાઠ છે રજૂ કરીશ, એ કરીને પછી આપ રાજીપો અનુભવડાવજો, બસ હજુ એકનું એક જ થયું. એટલે બાપા હજુ કશું બોલ્યા નહીં. હરિપ્રકાશ સ્વામી ખબર પડી કે કાંઈક લોચા માર્યા છે, એટલે કહ્યું કે વાંધો નહીં, ચલો રાજીપો બતાવજો, બસ હજુ એકનું એક જ થયું. અને પછી કોઈ કહ્યું કે ખાલી એટલું બોલો કે રાજી થજો. તો હવે હરિપ્રકાશ સ્વામી કહેવા, હવે એકનું એક જ બોલો, વાંધો નહીં રાજી થજો, બસ બાપા કહ્યું, બસ હવે પતી ગયું. આ એક શબ્દ માટે આપણે આપની જે આપનું જે સાધના માર્ગ છે આપણે એમાં આમથી આમ ન થઈ જઈએ, એ કેટલી આમ આમ સૂક્ષ્મ દ્રષ્ટિથી તેઓ જોતા હોય છે. એટલે આ જે પરફેક્શનની અંગની જે વાત કરી એ કંઈ લૌકિક દ્રષ્ટિએથી નથી, પણ આવી રીતે અલૌકિક દ્રષ્ટિએથી તેઓ એક સૂક્ષ્મ દ્રષ્ટિ આપણે જે સાધના માર્ગમાં આમથી આમ ન થવાથી થઈ જઈએ એ ખૂબ ધ્યાન તેઓ રાખતા હોય છે. એવી રીતે મહંત સ્વામી મહારાજના જીવનમાં તમે જુઓ તો હમણાં જન્મજયંતિ બાપાની સુરતમાં ઉજવાય ડિસેમ્બર મહિનામાં, તો એની તૈયારી માટે મહિનાથી સંતો હરિભક્તો સેવામાં જોડાઈ ગયા હતા. અને સ્વામી ત્યાં પધાર્યા અને ત્યાં એક દિવસ બપોરે આરામમાં જતા હતા, અને એ વખતે એક સંતે સ્વામીને વાત કરી કે સ્વામી આવી રીતે છેલ્લા મહિનાથી બધા આવી રીતે તનતોડ સેવા કરે છે, પણ એમાં કોઈની વચ્ચે કાંઈ બોલાબોલી થઈ નથી, કોઈ ઝઘડા થયા નથી, બધા એકદમ સંપીને બધાએ સેવા કરી છે. હવે બધાને મને એમ હતું કે સ્વામી રાજી થશે ને આશીર્વાદ આપશે, પણ સ્વામીએ આમ શબ્દ પકડ્યો, સંપ શબ્દ. સ્વામી કહે કે તમે આને તમે સંપ કહો છો, પણ આને સંપ ન કહેવાય. હવે આપણા મનમાં તો એ જ છે ને કે સંપ એટલે શું, કે હરીમરીને આપણે સેવા કરીએ, ઝઘડા ન થાય, બોલાબોલી ન થાય, એમના આપણે જે સંપની વ્યાખ્યા કરી છે આ જ છે. પણ મહંત સ્વામી મહારાજે કહ્યું કે ના, એને સંપ ન કહેવાય, એ તો ખાલી ન્યુટ્રલ થયું કહેવાય, એમાં કુસંપ ન થયો એટલું જ કહેવાય, બાકી સંપ કોને કહેવાય. ને એને કરીને સ્વામીએ આમ એકદમ આમ સ્પષ્ટ વ્યાખ્યા કરી આપી કે સંપ એટલે નિર્માની થઈને, દિવ્ય ભાવ રાખીને, દાસભાવ રાખીને, કોઈ પ્રકારની અભાવોની વાત ન થાય, આ ચાર વાત રાખીને તમે કોઈ પણ કાર્ય કરો ત્યારે તમે કહી શકો કે સંપ છે. એટલે આવી રીતે એક એક શબ્દની સ્પષ્ટતા કરીને મોટા પુરુષ આવી રીતે એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિએથી જીવનથી તેઓ જોતા જોતા આપણે આપણા સાધના માર્ગમાં વ્યવસ્થિત આગળ ચાલીએ અને સ્પષ્ટતા કરી આપે એવું તેવું રીતે એમના જીવન બંનેના જીવનમાં આપણે જોવા મળતું હોય છે. બીજી એક ક્ષમતા આપણે જોઈએ તો બંનેની ભક્તિ, કે પોતાના દેહ સામું જોયા વગર,
કે કોઈ પ્રકારની આળસ રાખ્યા વગર તેઓએ એમની ભક્તિ ક્યારેય મોડી પડવા દીધી નથી. માર્ચ 2005માં પ્રમુખ સ્વામીમાં ત્યાં મેળાવ પધાર્યા હતા અને મેળાવથી સ્વામી લીંબડી જવા નીકળવાના હતા. એટલે એ વખતે એ સમયમાં એવો નિયમ હતો કે બાપા દંડવત કરે તો ત્રણ જ વખત દંડવત કરે, એમાં કાંઈ તો સ્વાગતના દિવસે, વિદાયના દિવસે અને એકાદશીના દિવસે. મૂળ તો આમ તો ડૉક્ટરે તો ના જ પાડી હતી, પણ બાપાનો ખૂબ આગ્રહ, એ લોકોએ બાપાની આમ તબિયત જોઈને એના કારણે ના પાડી હશે, પણ બાપાનો ખૂબ આગ્રહ એટલે કોમ્પ્રોમાઇઝ કરીને આ ત્રણ સમય રાખ્યા હતા. એટલે બાપા મેળાવથી લીંબડી જવાના હતા, વિદાયનો દિવસ કહેવાય, એટલે એ દિવસે સ્વામી દંડવત કર્યા. અને પછી જ્યારે થોડા કલાકો પછી સ્વામી નીકળવાના હતા, પણ એ સમયગાળામાં બાપાની જે તબિયત હતી એ બગડી અને થોડુંક ઝાડા જેવું થઈ ગયું હતું, એટલે લીંબડી જવાનું કેન્સલ રાખ્યું. અને એ દિવસે સ્વામી ત્યાં પાછા રોકાઈ ગયા અને બીજે દિવસે થોડું સારું લાગ્યું તો બધું કંટ્રોલમાં આવ્યું, એટલે પછી નક્કી થયું કે હવે આજે આપણે લીંબડી જઈએ. તો એ દિવસે જ્યારે બાપા દર્શન કરવા આવ્યા સવારે, ત્યારે બાપા ઈશારો કર્યો દંડવત માટે. એટલે નારાયણ સ્વામી પૂછ્યું કે બાપા દંડવત તો આપણે આજે, બાપા કહે આજે વિદાયનો દિવસ. નારાયણ સ્વામી કહ્યું બાપા આપણે વિદાયનો દંડવત કંઈક તો થઈ ગયા અને આવી રીતે જારાણ બધું થઈ ગયું છે, એટલે અશક્તિ જેવું પણ છે, એટલે વિદાયના દિવસ વિદાયના દંડવત ગઈકાલે થઈ ગયો, એટલે આજે કંઈક કરવાની કંઈક જરૂર નથી. તો બાપાએ ખૂબ આગ્રહ રાખ્યો અને વિદાયના દંડવત એ દિવસે કર્યા પણ ખરા. અને જે વાત કરી કે બાપાને એવી અશક્તિ આવી ગઈ હતી અને બીમારી ભલે આમ થોડું કંટ્રોલમાં આવ્યું હતું, મારી બીમારી તો હતી, તો બાપા આમ દંડવત કરતાં કરતાં આમ વહેવત રીસનું તમને દેખાય કે એમના હાથ આમ ધ્રુજે, હાથ ધ્રુજે છતાં પણ તેઓ એમના દંડવત પૂરા કર્યા. એવી રીતે હમણાં પણ થોડા દિવસ પહેલાં માનસાહી મહારાજ અમદાવાદથી કલકત્તા ગયા હતા. એમાં એ દિવસ જે હતો એકાદશીનો દિવસ હતો, ઉપવાસનો દિવસ હતો, અને સ્વામી સવારે 9:15 વાગે અમદાવાદથી નીકળ્યા હતા કલકત્તા જવા માટે. અને ત્યાં સ્વામી લગભગ 12:15ની આસપાસ ત્યાં કલકત્તા પહોંચી ગયા હતા. અને એરપોર્ટથી મંદિરે જતાં 2 કલાક ગાડીમાં લાગે, એટલે એવું આયોજન હતું કે બીજા બધા ગાડીમાં જાય પણ સ્વામી સેવક સંત ને બીજા 1-2 સંતો એ હેલિકોપ્ટર દ્વારા મંદિરે પહોંચી જાય. એટલે આ બાજુ સ્વામી રાહ જોતા હતા, જો હેલિકોપ્ટર આવ્યું નહોતું, 12:15 જેવું થઈ ગયું હતું, 1.5 કલાક જેવું સ્વામી ગાડીમાં રાહ જોઈ. અને કલકત્તામાં વ્યવસ્થિત આમ ગરમી હતી અને 1.5 કલાક પછી ગાડીમાં સ્વામી રાહ જોઈ ને એમાં ફાઇનલી હેલિકોપ્ટર આવ્યું. પછી સ્વામી ત્યાં હેલિકોપ્ટરમાં બેઠા, હેલિકોપ્ટર બેઠા પણ ત્યાં કંઈક ઉપડવાની કંઈક પરમિશન્સ મળતી નથી, તો હેલિકોપ્ટરમાં સ્વામી 3 કલાક રાહ જોઈ. એટલે કુલ આમ 4-4.5 કલાક સુધી સ્વામી ત્યાં ગરમીમાં બહાર રાહ જોયા, આમ રાહ જોઈ એમને. પછી 4:15-4 વાગે બધા કંટાળાને થયું કે હવે આમાં કંઈ મેળ નહીં પડે તો હવે ગાડીમાં લઈ જઈએ. તો છેવટે પછી સ્વામી ગાડીમાં ત્યાં કલકત્તા પહોંચ્યા. અને કલકત્તા ત્યાં પહોંચ્યા અને ગાડીમાં એવી વાત થઈ હતી કે સ્વામી આમ આપણી આમ 4 કલાક આપણે જે રાહ જોવાનું થયું હતું એમાં આપણે કંટારો ન આવ્યો. તો સ્વામી કહે કે ના, એમાં તો આપણે ભજન તો ચાલુ જ હતું ને. અને પછી સ્વામી જ્યારે ત્યાં મંદિરે પહોંચ્યા અને મંદિરે પહોંચ્યા ત્યાં હવે તમે સ્વામીના મોઢા ઉપર જોયો તો એક તો ઉપવાસ, 4 કલાક ગરમીમાં જે રાહ જોઈ, અને સ્વામીને આમ એટલી બધી આમ અશક્તિ આવી ગઈ ત્યાં મોઢા ઉપર તમને દેખાય. અને સ્વામી ત્યાં મંદિર ઉપર ગયા અને સેવક સંતને દંડવત કરવા માટે ઈશારો કર્યો. એટલે સેવક સંતોએ આમ ખૂબ વિનંતી કરી કે સ્વામી આપણે આજે આ એકાદશીનો દિવસ છે અને ઉપવાસ છે અને આવી રીતે આપ થાક્યા છો તો રાખો આપણે કાલે કરીએ. સ્વામી આગ્રહ રાખ્યો ને ત્યાં સ્વામીએ 6 દંડવત કર્યા. પછી ત્યાંથી પછી નીલકંઠમણી અભિષેકમાં પધાર્યા, ત્યાં પણ ફરી સ્વામી ઈશારો કર્યો કે દંડવત કરવા છે. એટલે આત્મસ્વરૂપ સ્વામી આયા, સેવક સંતોએ કહ્યું કે સ્વામી રવા દો, આટલા થાક્યા છો, અશક્તિ છે, આપણે રાખીએ, આપણે કાલે કરશું. પણ આગળ રાખીને સ્વામી ત્યાં પણ 6 દંડવત કર્યા. અને સેવક સંતો કહે કે આમ દંડવત કરતાં કરતાં વ્યવસ્થિત તમને આમ બાપાના આમ જે હાથ ધ્રુજતા હોય એવું તમને આમ દેખાય, પણ 12 દંડવત તેઓ ત્યાં પૂરા કર્યા. અને આ બધી તકલીફની અંદર તેઓ પછી ત્યાં દર્શન કરીને સીધા રૂમમાં પહોંચ્યા અને રૂમમાં પહોંચીને સીધા પલંગમાં જઈને સ્વામી પડી ગયા. એટલા થાકેલા હતા પણ એમની ભક્તિ એમ મોડી પડવા દીધી નહીં. અને આ જે આખું બધું થયું એના કારણે પછી બીજે દિવસે સ્વામીની તબિયત જે બગડી તે આજે પણ હવે પછી પોતે બધું સુરત બધું કેન્સલ રાખીને તેઓ ત્યાં અમદાવાદ પધાર્યા છે, પણ તબિયત સારી છે.
એટલું સારું છે. ધીમે ધીમે રિકવરી આવતી રહી છે ને હજુ પણ બધાને આમ દર્શને બધું સુખ આપતા ખરે આપે છે ખરા. પણ આ એમની ભક્તિ કે આમ પોતાની જે ભક્તિ ભગવાને અર્પણ કરતા પોતે આમ પોતાનો દેહ શ્રી કૃષ્ણ પણ કરી નાખ્યો છે. એવી રીતે તમે જુઓ તો ભક્તો માટે પણ એમને બંને પુરુષોએ એમનો દેહ કૃષ્ણ પણ કરી નાખ્યો. જે મહારાજ મધ્ય 55 અને કાર્યાણી 6 વાત કરે છે કે ભક્તોને અમારું બધું જ સર્વસ્વ બધું જ આપી દીધું છે, દેહ કૃષ્ણ પણ કરી નાખ્યો છે. એમ બંનેના જીવમાં તમને આ વાત જોવા મળે કે પ્રભુ સ્વામી મહારાજ આમ છેક છેલ્લે સુધી આ જે 4-5 વર્ષોની અંદર બાપાને જે બીમારી ઉપર બીમારી આવી છે, જે કંઈ પીડા થઈ છે, પણ ક્યારેય જ્યારે બાપાને પૂછવામાં આવે કે હરિભક્તનું દર્શન આપવા છે કે નહીં, ક્યારેય બાપાએ ના પાડી નથી. આઈ મીન એ વખતે તમે જુઓ તો એવી પીડા થતી હોય, એવી બીમારીઓ હોય કે આપણને આમ પલંગમાંથી આમ બહાર નીકળવામાં આમ ગમે જ નહીં, પણ ક્યારેય પણ બાપાએ ના પાડી નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પોતે વ્યવચેમાં બેસીને બહાર સંતો હરિભક્તનું દર્શન આપ્યા છે. પોતાના દેહ સામું તેઓ ક્યારેય જોયું નથી ભક્તોને રાજી રાખવામાં. એવી રીતે તમે માન સ્વામી મહારાજનું જીવન જુઓ તો એવું જ છે. અત્યારે તમે જુઓ તો આમ પોતે મુલાકાત વખતે આમ અમુક વાર 600-700 માણસોને એમને મળવાનું થતું હોય છે. હવે જે સમય પાડ્યો છે 1 કલાકનો સમય પાડ્યો છે મુલાકાત માટે, પણ આવી રીતે જ્યારે એને 1 કલાકની અંદર બહુ તો 200-300 જણને મળી શકે, પણ જ્યારે આવી રીતે વધી જાય 600-700 જણને મળવાનું થાય ત્યારે સ્વાભાવિક છે કે જે સમય જે છે એ એટલું વધારે લાંબુ થતું જાય. અને એમાં પછી સ્વામીનો જે જમવાનો સમય છે, આરામનો સમય છે, એમાં પણ ઠેર વાગતી જાય. પણ સ્વામીએ ક્યારેય પણ એમાં એ બાબતમાં ક્યારેય એવું નથી કહ્યું કે આપણે હવે પૂરું કરીએ, ક્યારેય સમય સામું ત્યારે સ્વામીએ જોયું નથી. અને ઘણી વાર એવું પણ જોવા મળ્યું છે કે આ બાજુ સ્વામીને જે આ મોડું થતું જાય એટલે સેવક સંતોને તો ખબર કે કેટલી કે કેટલો ભીડો સ્વામીને પડવાનો છે, કે કારણ કે એમનું જે આરામનો સમય છે એટલો ઓછો થાય એટલે સેવક સંતો ઉતાવળ કરાવે. પણ ઘણી વાર જોયું છે કે સ્વામી એ સેવક સંતોના હાથ પર ટપલી મારીને મેં દૂર કરે પણ હરિભક્તોને પ્રેમથી મળી લે. એટલે આવી રીતે પોતાના દેહ સામું જોયા વગર પણ બંનેના જીવનમાં તમે જોવા મળે કે ભક્તો માટે કાંઈ બાકી રાખી નથી. ને છેલ્લી એક આપણે વાત કરીએ તો બંનેની એક દિવ્ય દ્રષ્ટિ કે આમ જ્યારે કોઈ હરિભક્તને આમ સંબોધે કે જે કંઈ વાત કરે તો એમના મનમાં એક જ કે બધા અક્ષરધામમાં મુક્તો છે. એક વખત આપણે સાનપુરમાં હતા અને બાપા જેરુકામાં દર્શન આપીને નીચે પધાર્યા હતા અને ત્યાં યોગ વિવેક સ્વામી છે થોડી ગમત કરતાં એક પેલું વાંદરાનું જે મોડું હોય ને એ પહેરીને આવ્યા હતા અને આમ ગમત કરતા હતા. અને એમાં ભદ્ર સ્વામીએ બાપાને વાત કરી કે બાપા આમને શું સમજવા કે આમ ન મનુષ્ય જેવા કહેવાય કે ન દેવ જેવા ગણાય, તેમને શું સમજવા. તે વખતે તરત બાપા બોલ્યા હતા કે મહારાજના મુક્ત. એટલે આમ આપણે જોઈએ તો સ્વભાવની દ્રષ્ટિએ આપણે તો વાંદરા જેવા જ છીએ, પણ અને મોટા પુરુષ તો આ બધું જાણતા જ હોય છે, પણ છતાં પણ એમની આવી એક દિવ્ય દ્રષ્ટિ. અને મહંત સાહેબ મહારાજની પણ આવી જ દિવ્ય દ્રષ્ટિ. એમના જે આશીર્વાદમાં તમે જુઓ કે પછી આમ હાથા ચાદા વાત વાતમાં પણ આ જ એક વાત તમને સાંભળવા મળે. એક તો સંપની વાત અને બીજી એક વાત છે આ દિવ્ય ભાવની વાત. એમાં એક વખત એક યુવકે ગમ્મતમાં સ્વામીને પૂછ્યું કે સ્વામી મને બધા દુઃખતા કહેતા હોય છે તો પણ મારે શું કરવું એમાં. તો એ વખતે સ્વામીએ કહ્યું કે ભલે બીજા બધા તને જે કહે પણ મારી માટે તું દુઃખપાક નથી. એટલે પછી એ યુવકે કહ્યું કે તો આપની દ્રષ્ટિએ હું કોણ છું, હું આપની દ્રષ્ટિએ હું કેવો છું. તે વખતે મહંત સાહેબ મહારાજે કહ્યું કે તમે તો અક્ષરધામના મુક્ત છો. એટલે આવી એક વાત ઘણી વાર સ્વામી કરતા હોય છે. એટલે સંતોએ સ્વામીને પૂછ્યું કે સ્વામી આ કાયમ આપણે આ જે વાત કરતા હોય છે તે એક દ્રષ્ટિકોણ છે કે પછી ખરેખર એવું જ છે. ત્યાં સ્વામીએ બહુ સ્પષ્ટ કહ્યું કે ના દ્રષ્ટિકોણ છે જ નહીં, ખરેખર એવું જ છે. અને પછી સ્વામીએ કહ્યું કે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં મહારાજ કહે છે કે જેને સત્સંગનો યોગ થયો હોય એની સામે જે અનંત બ્રહ્માના રાજા હોય એ કારણ કે એને તો સત્સંગનો યોગ થયો નથી એટલે એની માટે જીવન આલેખે છે. એટલે કે જે સત્સંગનો યોગ થયો હોય અને સામે જે અનંત બ્રહ્માના રાજા હોય એ અનંત બ્રહ્માના રાજા આ સત્સંગની સામે કાંઈ ના કહેવાય.
અને એટલે આ વાત કરી પછી સંતો કહ્યું એટલે એનો મતલબ એમ કે અમારે આવી રીતે મહારાજના વચનમાં વિશ્વાસ રાખીને બધા પ્રત્યે દિવ્ય ભાવ રાખો. બરાબર સમય કે વિશ્વાસની વાત જ નથી, છે જ આમ મનમાં પાકું જ કરવાનું કે આવી રીતે બધા દિવ્ય જ છે અને અક્ષરધામના મુક્તો જ છે. એટલે આવી રીતે બંનેની એક સરખી તમને દિવ્ય દ્રષ્ટિ જોવા મળે. હમણાં જે જન્મજયંતિની વાત કરી અને સુરતથી પછી ત્યાંથી સ્વામી ત્યાં નવસારી સાંકરી પધાર્યા હતા અને એ વખતે હમણાં જે આજે વચામતનું એપ્લિકેશન જે બહાર પડ્યું છે એનું જે બધું કામ ચાલતું હતું એમાં કેટલાક સારંપુરના સંતો એમાં જોડાયા હતા. એટલે એ બધા સંતો અમુક વાર શું હોય કે જે કાંઈક આમ તાત્વિક પ્રશ્ન હોય કે સિદ્ધાંતિક પ્રશ્ન હોય એનું સમાધાન માટે સત્પુરુષ પાસે આવતા હોય છે. એવી આવી રીતે બ્રહ્મદર્શન સ્વામી જ્યારે વચામૃત રહસ્ય લખ્યું હતું ત્યારે એ વખતે એમને જે કાંઈ પ્રશ્ન થયા હતા ત્યારે બાપાની આગળ આવીને બધું રજૂ કર્યું હતું ને બાપા એમને જે કાંઈ જવાબ આપ્યા હતા. એવી રીતે આ વખતે પણ આ જે વચામૃત એપ્લિકેશનનું કામ ચાલતું હતું એટલે કેટલાક સંતો આવી રીતે માનસિંહ મહારાજ પાસે આવ્યા હતા અને એમાંનો એક પ્રશ્ન એવો હતો કે જીવનમુક્ત દશાની વાત જે આપણે કરીએ છીએ એની થોડીક સ્પષ્ટતા માટે એનો એક પ્રશ્ન હતો. એટલે એમાં મહંતસ્વામી મહારાજે કહ્યું હતું કે આજે જીવનમુક્ત દશાવાળા જે હોય એમની સ્થિતિ કેવી હોય તો જ્યાં જુએ ત્યાં રામજી જેવું, કે જ્યાં જુએ ત્યાં મહારાજ દેખાય. અને આવા જે લોકો હોય એ બાહ્ય દ્રષ્ટિએ આમ આપણે જેમ સ્વભાવયુક્ત વર્તતા હોઈએ એવી રીતે એવા સ્વભાવયુક્ત તેઓ વર્તતા હોય છે, પણ કોઈ કારણસર મહારાજ એમને અહીંયા મોકલ્યા હોય છે, પણ ખરેખર એ તો અક્ષરના મુક્તો જ હોય છે અને બ્રહ્મરૂપ જ હોય છે. એટલે પછી સંતોએ ફોલોઅપ પ્રશ્ન પૂછ્યો કે આવા જે જીવનમુક્ત દશાવાળા છે એ આપણા સત્સંગમાં એવા કેટલા છે. એટલે હવે એ વખતે તો બધાને એમ કે સ્વામી 10-12 કહેશે, આપણે જે સદગુરુ સંતોને કેટલા મોટેલા સંતો હોય એવું કંઈ ગણીને કદાચ 10-12 કહે. તો એ વખતે સ્વામી બોલ્યા કે એવા તો ઘણા છે, આવા જે જીવનમુક્ત દશાવાળા જે છે એવા ઘણા છે. એટલે ખાલી વાત એટલી છે કે આવી રીતે જે મોટા પુરુષ જે દિવ્યદર્શી રાખતા હોય છે એ પણ આપણે પણ કહેવા જેવી છે. કારણ કે જો બાજુવાળો જીવનમુક્ત નીકળ્યો ને એના આ બધું બાહ્ય જે સ્વભાવ અને બધું જોઈને એના પ્રત્યે જે કંઈ અભાવની વાતો કરીએ કે પછી જે કંઈ દ્રોહ કરીએ તો આપણે લેવા દેવા વગર હવાઈ જઈએ. એટલે આવી રીતે મૂળ મોટા પુરુષ જે રીતે દિવ્યદર્શી રાખતા હોય છે અને દિવ્ય ભાવનો જે ખટકો રાખતા હોય છે એ પણ આપણે આપણા જીવનમાં કેળવવા જરૂરી છે. પણ મૂળ વાત તો એ હતી કે આવી રીતે બંને પુરુષો જે આપણને મળ્યા છે એ બાહ્ય દ્રષ્ટિએ કદાચ જુદા લાગે પણ ખરેખર બંને વચ્ચે એકતા છે. અને આ જે બધી આપણે સમતાઓ જોઈ એમાં તો કેટલી સમતાઓ છે, કેટલાય ગુણો છે કે જે બંને વચ્ચે એક સરખા આપણે જોવા મળતા હોય છે. પણ આજે આપણે સમતાઓની ના આધારે આપણે જે આમ કહ્યું કે બંને એક જ પુરુષ છે એક લૌકિક દ્રષ્ટિકોણ છે અને આપણું જે મન છે એ એવી રીતે ટેવાયેલું છે ને એમાં જ એને આનંદ આવતો હોય છે કે આવી રીતે તડકે કરીને જે નિષ્ઠા જે દ્રઢ કરવી એ આપણું મન જે છે એને ગમતું હોય છે. જે સમતાઓ જોઈ એ મનને ગમતું હોય છે. તમે ખાલી જુઓ તો મહંતસ્વામી મહારાજ જ્યારે ગુરુપદે પધાર્યા અને પહેલી વખત સારંપુરમાં ગુરુપદ આવ્યા પછી તેઓ ત્યાં જાહેરમાં પૂજા કરી રહ્યા હતા અને ચાંદલો કરતા હતા. તો ચાંદલો કરીને આમ સ્વામીની આમ સહજ ટેવ નથી, પણ એ વખતે સ્વાભાવિક રીતે ચાંદલો કરીને સ્વામી આમ આમ કરવા લાગ્યા અને આમ આમ કર્યું ને એટલે ઓડિયન્સમાં જેટલા બેઠા હતા બધા તાળીઓ પાડવા લાગ્યા. કેમ? કારણ કે બાપા આવું કરતા હતા. એટલે આપણું મન જે છે એ આવી રીતે સમતાઓ આમ ખોરતું હોય છે અને એમાં એને આનંદ આવતો હોય છે. પણ આજે સમતાઓના આધારે આપણે નિષ્ઠા કરવી એક આમ કે આવી રીતે વાત કરવી ખોટું નથી, પણ એનો આધાર ન રાખવો. કારણ કે મોટા પુરુષ છે એ અક્ષર બ્રહ્મ છે, એ સ્વતંત્ર પુરુષ છે. એ જો ધારે તો સંપૂર્ણ જુદાપણું પણ બતાવે, જેમ આપણે આગળ વાત કરી કે લૌકિક દ્રષ્ટિએ સાવ જુદાપણું છે અને જો ધારે તો બધી રીતે જુદાપણું બતાવી શકે. પણ તો દયા કરીને અમુક સમતાઓ તેઓ રાખતા હોય છે, કારણ કે તેઓ આપણને ઓળખે છે કે એમને આ બધું જોઈશે. પણ જેમ વાત કરી એમ કે એનો આધાર આપણે ન રાખવો, કારણ કે મોટા પુરુષ આવી રીતે સ્વતંત્ર પુરુષ છે તો શેના આધારે આપણે આપણી નિષ્ઠા પાકી કરવી. તો અંતે 27માં મહારાજ વાત કરે છે કે સત્પુરુષના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખીને આપણે આપણી નિષ્ઠા પાકી કરવાની છે. તો આ વાત આપણે મનમાં રાખીને આપણે સમાપન કરીએ.
તો ઓક્ટોબરની બીજી તારીખે મહંત સ્વામી મહારાજ ગઈ સાલ ત્યાં નડિયાદ પધાર્યા હતા અને ઉપર મંદિરે દર્શન કરીને તેઓ લિફ્ટની નીચે ઉતરતા હતા અને એ વખતે નીચે કેટલાક છાત્રીના છોકરાઓ ત્યાં ઊભા હતા અને એમને વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ હવે ગયા તો અમારું શું. એ વખતે તરત જ મહંત સ્વામી મહારાજે પોતા તરફ આંગળી જીમીને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી, અહીંયા જ છે. અને અઠવાડિયું પછી ઓક્ટોબરની 8 તારીખે તેઓ ત્યાં પોતે ભાવનગર પધાર્યા હતા અને કીર્તન આરાધના બાદ સ્વામી આશીર્વાદ આપતા હતા. અને એ વખતે આશીર્વાદમાં સ્વામી બોલ્યા કે બધા એવું કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ગયા છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ ગયા નથી, આપણે હવે એમને બીજા સ્વરૂપે અનુભવીએ છીએ. એટલે આ જે વચન છે એનો આધાર રાખીને આપણે આપણી નિષ્ઠા પાકી કરવાની છે. તો મહારાજ અને સ્વામી આપણે પ્રાર્થના કરીએ કે જેમ આપણને પ્રમુખ સ્વામી વિશે આમ પ્રતીતિ અને પ્રીતિ થઈ ગઈ હતી, એવી રીતે આપણને એવી જ પ્રકારની પ્રતીતિ ને એવી જ પ્રકારની પ્રીતિ મહંત સ્વામી મહારાજ પ્રત્યે થાય.